જવાનીમાં જો તમને તમારી સ્કિન પર જે પેલી કરચલીઓ દેખાવા લાગતી હોય તો પછી તમારે 6 દુશ્મનોથી વિન્ટર દરમિયાન દૂર રહેવું જોઈએ, જે તમારી સ્કિનની દુશ્મન છે। नमस्कार, खबर छे डॉट कॉम पर हूँ मीत, आप सबनु स्वागत करू छु। वेल, जवानी में जो तमने तमारी स्किन पर जे पेली करचलीओ देखावा लगती होय तो पछी तमारे 6 दुश्मनों थी विंटर दरमियान दूर रहेवू जोईए, जे तमारी स्किन नी दुश्मन छे। जी हाँ, सामान्य रीते आपणे खूब नानी उमरे मोटा देखाता थई जईए छीए, एनुं कारण ए छे के आपणे लोको आपणा हेल्थनी काळजी नथी लेता। घणा बधा मित्रो शुं करता होय छे के पोतानी लाइफस्टाइल एटली बधी अनहेल्धी राखे छे के एना कारणे ए लोकोना वाळ क समये सफेद थई जाय, प्लस स्किन जे छे થઈ જાય, અને સાથે સાથે તેઓ પોતાની કાળજી નથી રાખતા। જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, સ્કિન જે છે, જે લોકોની ડ્રાય સ્કિન છે, ડેફિનેટલી એ લોકોએ આખું વરસ મોઇશ્ચરાઇઝર લગાડવું જોઈએ, પણ એ નથી લગાવતા, એ ઠંડીની સિઝનમાં લગાવે છે કારણ કે ત્યારે ખરજવું આવે છે। લિપ બામ જે છે એ આખું વરસ યુઝ થવું જોઈએ કારણ કે તમારા લિપ્સ જે છે એ થૂક લાગતાની સાથે જ એકદમ સુકાવા માંડે છે, તો તમારા માટે લિપ બામ એ આખા વર્ષની પ્રોસેસ છે, એને તમે એ રીતે સાચવશો તો તમને ડેફિનેટલી મદદરૂપ થશે। એવી જ રીતે સ્કિન જે છે એ વધારે ટેનિંગ ન થાય, તડકામાં ન જાય, એને વધારે પડતી ધૂળ ન મળે, એની પણ કાળજી રખાવી જોઈએ। મેં તો ઘણા બધા મિત્રોને જોયા છે કે જે લોકો ગાડી તો લઈ લે છે, કાર લઈ લે છે, પણ એ કારનો ઉપયોગ કેમ નથી કરતા। ઘણા બધા લોકો એ ધોળા હાથી રૂપે એને મૂકી રાખે છે, અને 15 દિવસે, મહિને એક વખત પોતાની ફેમિલી સાથે ફરવા જવું હોય ત્યારે જ વાપરતા હોય છે। મને આ લોજિક હજી સુધી સમજાતું નથી, અને આ લોજિક ખરેખર બહુ વિચિત્ર લાગે છે। જ્યારે ગાડી પડી પડી ખરાબ થતી હોય, એને ધોવાના પૈસા પડે પડે અપાતા હોય, પણ એ વપરાતી ન હોય, પણ જો તમે ગાડી વાપરો છો તો તમારી સ્કિન, તમારી બોડી, એને સાચવવામાં તમે ખૂબ મોટી મદદ કરો છો। વેલ, હવે કઈ કઈ વસ્તુઓ છે જે તમારે ઠંડીની સિઝનમાં ન કરવી જોઈએ, અથવા જે રીતે બને ત્યાં સુધી એને અવોઇડ કરવું જોઈએ? એક તો તમારે તડકામાં વધારે ન રહેવું જોઈએ, કારણ કે બપોરે સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી અલ્ટ્રાવાયોલેટ જે રેન્જ છે એની રેઝ જે છે એની આશંકા વધતી હોય છે, અને એના કારણે તમારી સ્કિન જે છે ડેમેજ થતી હોય છે, અને કરચલીઓ પડવાના ચાન્સ રહે છે। વારંવાર એક જેવું ફેશિયલ મૂવમેન્ટ જે છે એ રાખશો તો એના કારણે પણ એવું થાય છે। એટલે હસવાનું રાખો, થોડા ચહેરાની એક્સરસાઇઝ કરી શકતા હો તો વેલ એન્ડ ગુડ છે। તમારા માથા પર આમ સ્કિન જે છે ને વધારે ટાઇટનેસ એને કરવી હોય તો એની એક્સરસાઇઝ કરવી જોઈએ, જો એક્સરસાઇઝ તમારે ડેફિનેટલી કરવી જોઈએ, એનાથી તમને ખાસો એવો ફાયદો થશે। સ્મોકિંગ અવોઇડ કરજો કારણ કે ઘણી બધી રીતે નુકસાનકારક છે, અને એના કારણે તમારી સ્કિન જે છે ડિહાઇડ્રેટ કરે છે, અને પરિણામે એ વ્યક્તિઓને કરચલી પડવાના ચાન્સ રહે છે। અનહેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝ ન કરવું એ પણ તમારા માટે નુકસાનકારક છે। બને ત્યાં સુધી જિમમાં જાઓ, જોઈએ તો વોકિંગ કરીને આવો, પણ તમે જિમ જવાનું રાખો, અથવા સાંજે સાયકલિંગ કરવાનું રાખો, એ સૌથી સરળ એક્સરસાઇઝ કરવાનો રસ્તો છે। સાયકલિંગ કરો તો સાદી સાયકલ લેજો, નહીં કે ગિયરવાલી, કારણ કે સાદી સાયકલમાં તમારી બોડીએ ખાસું એવું બેલેન્સ રાખવું પડે છે, એમાં બધા સ્નાયુઓએ એકસાથે સંયોજન કરવું પડતું હોય છે। વેલ, પેટના ભાગે સૂવાનું બંધ કરી દેજો કારણ કે એના કારણે તમારી સ્કિન પર અતિરિક્ત દબાવ પડે છે, અને પરિણામે તમારા ચહેરા પર જે કરચલીઓ છે તે આવી શકે છે। એવી જ રીતે સ્કિન કેર રૂટીન જે છે એ તમારા માટે ખૂબ જરૂરી છે, અને ઉંમર વધે છે ત્યારે એની જે પોષણ અને જે વિનાશ છે ઓછી થાય છે, તેના માટે સ્કિન કેર રૂટીન પણ એક રાખવું જોઈએ, અને એ રાખશો તો તમને ડેફિનેટલી મદદ થશે। ફરીથી મળીશું આજે ખબર છે .com પર। થેન્ક યુ સો મચ।